બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિનથી સમગ્ર દેશ અને રાજ્યમાં સંસદ સભ્યના મત વિસ્તારોમાં લોકો ગાંધીજીના વિચારોથી અવગત થાય તે હેતુથી ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રાનું પ્રસ્થાન બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના સોનગઢ ખાતે કરવામાં આવ્યું છે આ પદયાત્રાનું રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગાંધીજીની એકસો પચાસમી મી ઉજવણી સમગ્ર દેશ અને રાજ્યમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે સ્વચ્છતા અભિયાન અને ગાંધીજીના વિચારો લોકો સમક્ષ પહોંચે અને લોકો તેને અનુસરે તે માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દરેક સંસદ સભ્યોને પોતાના મત વિસ્તારમાં જઈને ગાંધી સંકલ્પ પદયાત્રાનું આયોજન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા દ્વારા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોળ ગામમાંથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રાનું પ્રસ્થાન રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ મહામંત્રી સુરત સુમુલ ડેરીના ચેરમેન સહિત ભાજપાના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ